બનેક વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ માં આપણે વિજ્ઞાન વિશે ભણવાના છીએ તો આપણે જોઈએ પાક ઉત્પાદન ચેપ્ટર નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે માહિતી મળીએ તો કે પાક પાક કોને કહેવાય સૌથી પહેલા તો કે સમજીએ આપણને બુકમાં આપ્યું છે સમજીએ તો પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા એટલે કે પહેલી અને બુજો ક્યાં ગયા તેમના કાકાના ઘરે ગયા તેમના કાકા તે ખેડૂત હતા એટલે કે ખેડૂત હતા એક દિવસ તેઓ ખેતરમાં કેટલાક ઓજારો જોયા એટલે કે કેટલાક ઓજારો જોયા એમને જેમ કે ખુરપી દાતરડું પાવડો હળ વગેરે કેવા સાધનો જોયા કે કેવા કયા પછી ખુરપી જોઈ દાતરડું જોયું પાવડો જોયો અને હળ જોયું તો શું કીધું હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ કયા અને કેવી રીતે કરતા કરીએ છીએ તો કે આપણે કેવી રીતે અને કયા કરતા હોઈએ છીએ તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે એટલે બધા સજીવોને કેવો અલગ અલગ ખોરાકની આવશ્યકતા જોવા મળતી હોય છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે વનસ્પતિ પોતાનો ખોરાક કેવો બનાવે જાતે બનાવતો હોય વનસ્પતિ શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે તમને યાદ છે કે લીલી વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવામાં અસમર્થ છે એટલે કે પોતાના મનુષ્ય એ કેવા હે પ્રાણીઓ અને એવા કેવા હે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે એવો પ્રશ્ન ઉભો હોય કે પ્રાણીઓ છે એ ખોરાક ક્યાંથી મેળવે છે તો જોઈએ તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત થતી શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ છે કે પાચન શ્વસન અને ઉત્સર્જન કરે છે એટલે પાચન ખોરાક દ્વારા શું મળે પ્રાપ્ત થતી શક્તિ હોય મદદથી શક્તિની મદદથી શું મેળવે તો કે પાચન થાય શ્વસન થાય અને ઉત્સર્જન કરે છે આપણે ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે ખોરાક આપણે મનુષ્ય છે એ કેમાંથી પ્રાપ્ત કરે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી બંને ખોરાક લઈ શકે છે આપણે બધાને ખોરાકની આવશ્યકતા હોય છે તો પછી આપણે આપણા દેશને બધા જ માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ એટલે કે દેશમાં છે બધા લોકો ભારત દેશમાં તો એમને ખોરાક કઈ રીતે ઉપલબ્ધ કરાવી શકશું તો જોઈએ એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે તો આપણે સૌથી પહેલા જોઈએ ખેત પદ્ધતિ તો એમાં ખેત પદ્ધતિઓમાં જોઈએ તો આપણે જોઈએ લગભગ 10,000 ઈસવીસન પૂર્વેના મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો એટલે 10,000 વર્ષ પહેલા કેવો હતો મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો રહેતો હતો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહેતો હતો તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો કાચા ફળો અને શાકભાજી ખાતો હતો અને તેઓ એ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું એટલે કેવું કર્યું પ્રાણીઓનું શિકાર કરવાનું ચાલુ કર્યું ત્યારબાદ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો એટલે કે જો તેનું ઉત્પાદન ખેતી દ્વારા કરી એટલે શું કર્યું ડાંગર મળ્યું ઘઉં મળ્યા અને અન્ય ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી જીવવા લાગ્યું તો આપણે જોઈએ જ્યારે કોઈ એક જ પ્રકારના છોડ કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે છે તેને શું કહેવાય પાક કહેવામાં હોય છે એટલે કે એક જ પ્રકારના એક વધારે હોય છોડો ઉછેરવામાં આવે તો એને શું કહેવાય પાક કહેવામાં આપણે ઉદાહરણ તરીકે લઈએ ઘઉં વાવીએ તો એક જગ્યાએ એક ખેતરમાં કેટલા બધા વાવીએ ઘણા બધા વાવીએ એક સાથે તો એને શું કહેવાય પાક કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા છોડ ઘઉંના છે એટલે કે એક ખેતર છે એમાં બધા જ કેવા છે ઘઉંના છોડ છે તો એને શું કહેવાય પાક કહેવાય તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે કેવા વિવિધ પ્રકારના પાક હોય જેમાં કે અનાજ શાકભાજી તેમજ ફળ જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે વર્ગીકરણ કરી શકાય છે એટલે કે જે ઋતુમાં ઉગાડીએ એના આધારે વર્ગીકરણ કરી શકાય એમાં સૌથી પહેલા તો કે ખરીફ પાક
તો ખરીફ પાક કોને કહેવાય? ખરીફ પાક કોને કહેવાય? જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને કેવો કહેવાય? ખરીફ પાક કહેવામાં આવે છે. જે ઋતુને વરસાદની ઋતુમાં રોપવામાં આવે એને શું કહેવાય? ખરીફ પાક કહેવાય. તો વરસાદની ઋતુમાં તો છે વાવવામાં આવે એ બરોબર છે, પણ એની ઋતુનો સમયગાળો કયો હશે? તો કે શું છે? તો કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો રહેશે. ક્યાંથી? જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો અને ઋતુને પણ શું કહેવાય છે? તો કે ખરીફ પાક કહેવાય છે. તો એના ઉદાહરણ કયા કયા? તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. તો એ કેવા છે? કોની ઋતુમાં? ખરીફ પાકની, એટલે કે ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે. એ જ રીતે પછી બીજું છે, બીજું ઉદાહરણ, તો કે રવિ પાક કોને કહેવાય? તો કે રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહેવાય? રવિ પાક કહેવાય. એટલે કે શિયાળાની ઋતુમાં રોપવામાં આવે તો એને શું કહેવાય? રવિ પાકો કહેવાય છે. તો કે એનો સમયગાળો શું હોય છે? ઓક્ટોમ્બર થી લઈ માર્ચ સુધીનો હોય છે. તો કે શિયાળાની પાકને ઋતુમાં લેવાય એને કયો પાક કહેવાય છે? તો કે રવિ પાક. એનો સમયગાળો શું છે? તો સમયગાળો શું છે? ઓક્ટોમ્બર થી માર્ચ સુધીનો. તો એના ઉદાહરણો કયા કયા છે? તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. તો કયા કયા ઉદાહરણો થયા? રવિ પાકમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી એ કયા ઉદાહરણો છે? રવિ પાકના ઉદાહરણો. સમજાય ગયું મિત્રો? અહીંયા સુધી શું કહ્યું કે ખેત પદ્ધતિઓમાં કઈ કઈ ઋતુ બે પ્રકાર હોય? કયા? ખરીફ પાક અને રવિ પાક. તો કે ખરીફ પાક કોને કહેવાય? તો કે વરસાદ જે પાકને વરસાદની ઋતુમાં લેવામાં આવે છે અથવા તો રોપવામાં આવે છે તો તેને શું કહેવાય? ખરીફ પાક કહેવાય. કયો ઉદાહરણ હોય છે ઋતુનો? તો કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો. એના ઉદાહરણ કયા કયા? ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. એવી જ રીતે રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહેવાય છે? રવિ પાક કહેવાય. એનો સમયગાળો શું હોય? ઓક્ટોમ્બર થી માર્ચ સુધી. એના ઉદાહરણ કયા કયા? ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. બરાબર, ત્યાં શું થયા? તો હવે આપણે આગળ જોઈએ તો પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે? તો કે પાક ઉત્પાદન છે તો એની ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે તો આપણે જાણીએ. ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતી નથી એવો પ્રશ્ન થાય આપણને. ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે. કેમ? કારણ કે ડાંગરને શું જોઈએ? પાણી વધુ માત્રામાં જોઈએ. એટલા માટે શું તેને ચોમાસાની ઋતુમાં ઉછેરવામાં આવે છે. પાકને ઉછેરવા માટે ખેડૂતોને અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરવી પડે છે. એટલે પાકને ઉછેરવા માટે તો શું કરવું પડે? સમયાંતરે એને શું કરવું પડે? પ્રવૃત્તિ કરતું રહેવું પડે. તમે જાણો છો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ મળી અથવા તમે સુશોભનીય વનસ્પતિના તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. એટલે કે આપણે જોઈએ ઘરે કેવા વાઈએ છીએ, ગુલાબ ચલાવીએ છીએ તો એને શું કરીએ છીએ? આપણે ઉગાડીએ ત્યારે તો કે એને સરખો એવો કાઢો કરીએ, એને પછી વાવીએ, ખાતર નાખીએ. પહેલા સૌથી પહેલા શું કરીએ? જમીનને આપણે સરખી કરીએ. પછી શું કરીએ? વાવીએ. પછી શું કરીએ? એને ખાતર આપીએ. પછી શું આપીએ? એને પાણી આપીએ. પછી શું કરીએ? બાજુમાં ઘાસ ઉગી આવે વધારાના પડતું તો એને શું કરીએ? દૂર કરીએ. પછી શું કરીએ? એના પર ફૂલ આવે તો આપણે શું કરીએ છીએ? તો એને લઈએ છીએ અને પછી એને જ્યાં આપણે મૂકવા ત્યાં મૂકીએ છીએ. તો એના પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ છે. તો એના વિશેની માહિતી સૌથી પહેલી છે ભૂમિને તૈયાર કરવી, બીજી પદ્ધતિ છે રોપણી કરવી, ત્રીજી શું છે? કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું અને ચોથી છે સિંચાઈ કરવું, પાંચમી નિંદણથી રક્ષણ આપવું, છઠ્ઠી છે લણણી અને સાતમું છે શું? સંગ્રહ. અને સંગ્રહ કઈ જગ્યાએ કરવો? તો તેના માટે. તો સૌથી પહેલા આપણે જોઈએ ભૂમિને તૈયાર કરવી. તો ભૂમિને તૈયાર કઈ રીતે કરશો? તો પાકને ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. એટલે કોઈ બી પાક વાવો તો એને શું કરવું પડે? તૈયાર કરવું પડે. માટીની ઉપર નીચે કરવી અને પોચી કરે તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. માટીને શું કહેવાય? તો કે ખેડા. તો કે ઊંચી ઉપર કરવું મહત્વનું કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. એટલે કે મૂળ કેવા હોય? જમીનમાં ઊંડે સુધી જઈ શકે. પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે?
તો એને આપો પ્રશ્ન થાય, પોચી માટી માટીમાં રહેલા અળસિયાઓ અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં કરવામાં કેવું કરે છે, સહાય કરે છે. પોચી માટી હોય તો શું કરે, એને અળસિયા અંદર જો વધારે એને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિનો સહાય કરે. એટલા માટે આ સજીવો ખેડૂતના મિત્રો છે, કારણ કે તેમની માટી માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે. એટલે કે માટીને શું કરે છે, ખેડૂતોના મિત્રો છે કોણ, અળસિયાને અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરે. તો એ શું કહેવાય, માટી આપણે ખેડૂતોને ફાયદાકારક છે. તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે, એટલે કે સેન્દ્રિય પદાર્થો ઉમેરે આપણે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પૂંચી આવકારી આવશ્યક છે, એવો પાછો પ્રશ્ન થાય. શા માટે, તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે, એટલે કેટલા બધા જોવા મળે છે. તદઉપરાંત મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. એટલે કે શું થાય, મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃતદેહમાં રહેલા કેટલાક પોષક તત્વો જમીનમાં મળી જાય, એટલે કે શું થાય, મૃતદેહો હોય એ જમીનમાં કેવા મળી જાય, સડાય, એટલે શું થાય, જમીનમાં. આ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા શોષણ પામે છે, એટલે કે વનસ્પતિઓ દ્વારા શું થાય, શોષણ થાય. કારણ કે ઉપરની સપાટી પરની કેટલીક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિને વૃદ્ધિમાં સહાય કરે છે. એટલે કે શું કરે, કે વનસ્પતિને હોય કેટલાક સેન્ટીમીટર રહે એ શું કહે, જમીનને વૃક્ષોને વૃદ્ધિ માટે સહાય કરે છે. એટલા માટે તેને ઉપર નીચે કરવાથી તે અને પોચી કરવાથી પોષકયુક્ત ભૂમિ ઉપરની તરફ આવે, એટલે પોષકયુક્ત હોય જમીન એ કેવી આવે, ઉપર આવે, ઉપર નીચે જમીનને કરવાથી. અને વનસ્પતિ આ પોષક દ્રવ્ય પદાર્થોનો ઉપયોગ કરી શકે છે, એટલે તો વનસ્પતિઓ કેવો કરે, પોષક દ્રવ્યનો ઉપયોગ કરે છે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તો પછી જોઈએ તો કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. શું કહે છે, તો ખેડાણ એટલે શું, પ્રશ્ન પૂછાય તો લખવાનું, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. આ ક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે કે હળ દ્વારા કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. કેવું હોય, લાકડાનું અથવા લોખંડનું હોય છે. જો અહીંયા જુઓ તમે બધા, જે આ આપ્યું છે હળ છે, દેખાય છે બધાને મિત્રોને, તો કેવું કહેવાય, આને હળ કહેવાય. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવું જરૂરી પડી શકે છે, એટલે કે બહુ સુકાઈ ગઈ હોય તો શું કરવું પડે, પાણી આપવું જરૂરી થઈ જાય. ખેડેલા ખેતરમાં માટીના મોટા મોટા ટુકડાઓ પણ હોય શકે છે, તેને ટેભા કહે છે, એટલે કે મોટા મોટા ટુકડાઓ હોય એને શું કહેવાય, ટેભા હોય. તેને એક પાટિયાની મદદથી દોરવામાં આવશ્યક હોય છે, એટલે કે શું કરવા, પાટિયાની મદદથી એને તોડવામાં આવે છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમતળ કરવું આવશ્યક હોય છે. કેમ, વાવણી અને સિંચાઈ કરવી હોય તો આપણે શું, પાણી પાવામાં વાવણી કરવામાં સરળ પડે અને સિંચાઈ એટલે પાણી પાવામાં આપણને કેવું પડે, સરળ પડે. એટલા માટે કેવું, સમતળ એટલે સરખી કરવું, સમતળ એટલે સરખું કરવું. આ કાર્ય સમાજ દ્વારા કરવામાં આવે છે, એટલે કે સમાજ દ્વારા કરવામાં આવે છે. કેટલાક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, એટલે જમીનને ખેડતા પહેલા કેવું કરવામાં, કુદરતી ખાતર ઉમેરવામાં, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ જાય, એટલે કે સમિશ્રણ એટલે કે ભળી જાય. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે, એટલે કે બીજ રોપતા પહેલા શું કરવું પડે, પાણી આપવામાં આવે છે. એ જ રીતે તો જોઈએ તો કે પછીનું શું હોય, ખેતીના ઓજારો શું શું હોય, તો ખેતીના ઓજારો કયા કયા છે, તો કે હળ, હળ સાંપટ, ખરપીઓ અને દાંતી, તો આ એના ચાર છે. તો આપણે જોઈએ, સારા ઉત્પાદન માટે બીજ રોપણી પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક હોય, તો શું કરવું, બીજ રોપણી પહેલા શું કરવું પડે, એને માટીના કેવા નાના નાના ટુકડા કરવા આવશ્યક હોય. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે, અલગ અલગ ઓજાર કોના દ્વારા, તો હળ, ખરપીઓ અને ક્વિન્ટલ એટલે કે દાંતી વડે આ કાર્યોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા જોઈએ હળ, તો શું હોય, પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ ખાતરની વેળવવા માટે, નિંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હોય.
હોય છે એટલે કે માટીને શું કરવામાં ખાતરને ભેળસેળ કરવામાં જમીનને ખેડવામાં અને નિંદણ નીકાળવામાં શું કરવામાં આવે હળનો ઉપયોગ કરવામાં આવે છે આ ઓજારો લાકડાનું બનેલું હોય છે જેમાં બળદની જોડ અથવા તો અન્ય પ્રાણીઓ ઘોડા દાખલા તરીકે ઘોડા અને ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે એટલે કે આગળની તરફ ધકેલવામાં ખેંચવામાં આવે તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે એટલે કે એવું આવે લોખંડની મજબૂતદાર ત્રિકોણાકાર પટ્ટી આવેલી તેને ફાળ કહે ફાળ કહે છે એટલે કે એ જમીનને ખેડવામાં સહાય કરે હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે જેને હળ સાપટ કહે છે એટલે કે હળ શું કહેવાય એને હળ સાપટ કહેવામાં આવે છે તો કે તેના એક છેડા પર હેન્ડલ હોય છે અને તથા બીજા છેડા પર મોટી દરી જેવા ભાગ આ જોડત સાથે જોડાયેલા હોય છે બળદ કેવા મોટા લાકડા કરવું હોય છે તો આપણે જોઈએ તો આમાં શું કર્યું આ મોટું લાકડું છે એને શું કહેવાય જોત કહેવાય એટલે કે આના જોડે બળદોને અથવા તો ઘોડા અથવા તો ઊંટને જોડવામાં આવે છે જેને બળદની ગરદન પર ઉપર રાખવામાં આવે છે એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે આકૃતિમાં દર્શાવ્યા પછી ખરેપીઓ ખરેપીઓ શું કહેવા માંગે છે તો આ એક સરળ ઓજાર છે જેની નીંદણને દૂર કરવા માટે અને જમીનને ઓછી કરવા માટે વપરાય છે એટલે કે શું કહેવાય ખરેપીઓ તો કે નીંદણને સરળતાથી દૂર કરવા માટે અને જમીનને ઓછી કરવા તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ડંડો આવેલો હોય છે એટલે કે લોખંડ કે લાકડાનો કેવો લાંબો ડંડો આવેલો હોય છે એક મજબૂત પોળી અને લોખંડની વળેલી તપતીને તેના એક છેડે જોડેલો હોય છે એટલે તપતીના છેડે જોડેલો હોય છે જે પ્લેટની માફક કામ કરે છે તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે તો કે આપણે જોઈએ તો આમાં આપેલું છે તો ખરાબીઓ કોને કહેવાય તો આનાથી શું વળેલી પ્લેટ એટલે કે તે લો પછી આ પકડ એટલે પકડ માટે અને હેન્ડલ પછી આને બીમ એને કે આપણે જોડવામાં આવે અને ખરી કે સળિયો એના માટે બરાબર પછી આપણે દાંતી જોઈએ તો દાંતી શું કહે તો કે આજના સમયમાં ખેતરની ખેડા ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે એટલે કે કલ્ટિવેટરનો ઉપયોગથી શ્રમ તથા સમય બંને વચ્ચે બચત થાય છે એટલે કે શું થાય આપણો સમય પણ બચે અને શ્રમ બી આપણો બચી જાય છે તો એ કોના દ્વારા ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે તો ટ્રેક્ટર દ્વારા શું તો કે આ રીતે હોય નીચે પાછળ કેવી હોય દાંતી હોય તો એને દાંતી દ્વારા કરવામાં આવે પછી આવ્યું બીજો તો આપણે બીજું શું હતું બીજો એટલે વાવણી અથવા તો કે એને રોપણી કહેવાય તો એનું માટેનું સૌથી અગત્યનું શું છે તો એ જોઈએ વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે પાક ઉત્પાદનનો કેવો હોય સૌથી મહત્વનો તબક્કો વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે એટલે કે શું કરવા સારા ગુણવત્તાવાળા અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવતી હોય ખેડૂતો સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપે એટલે કે સારી ઉપજ વાળા હોય એને પ્રાથમિકતા આપે છે શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગે છે એટલે કે આપણે એક પીપર લઈએ એમાં તેને પાણીથી અડધું કરી દેવાનું પછી એમાં શું કરવાનું બીજને નાખવાના અથવા તો ઘઉંના દાણાને નાખવાના એને શું કહે તો ઉપર તરે છે કે નહીં કરતા એના માટે પૂછે તો ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા તો થઈ જાય પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળની આકારનું હોય છે એટલે કે ગળની આકારનું હોય છે એટલે કે ગોળ હોય છે ગળની આકાર અને નીચેથી કેવું એક જવા દેવાનું બીજને ગળણીની અંદરની નાખવામાં તે ધારદાર અણીવાળા છેડે યુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે એટલે જેથી હું ધારદાર હોય એથી કેવો બે કે ત્રણ શું થાય છે પાઇપ પસાર કરવામાં આવે છે આ છેડામાંથી માટીમાં કૂકીને ત્યાં બીજનું સ્થાન સ્થાપન કરે એટલે માટીમાં કેવું કરી દેશે ત્યાં સ્થાપન કરી દેશે પછી બીજું છે એમાં વાવણીઓ કોને કહેવાય તો કે વાવણીઓ શું કહેવાય તો કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ નો ઉપયોગ થાય છે આજ્ઞા દ્વારા કેના દ્વારા થાય સંચાલન તો કે વાવણીઓ દ્વારા કરવામાં આવે છે તેના દ્વારા બીજમાં
समान अंतर तेमज ऊंडाई बनी रहे छे, એટલે કે સમાન અંતર અને સમય ઊંડાઈ જળવાઈ રહે છે। સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું છે, એટલે કે માટીથી ઢંકાયેલું કે નહીં બીજ એ જોવાનું। એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે। એટલે પક્ષીઓ કેવા હોય, ખાઈ જાય બીજો, એટલે માટે એને નુકસાન થતું અટકાવવું। સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે, એટલે કે શું થાય, મહેનત અને બચાવ થાય છે। પછી આ સમજાય ગયું આટલું, તો કે શું થાય, ભૂમિને તૈયાર કઈ રીતે કરાય, માટીને ઉપર નીચે અથવા ઓછી કરવાની પ્રક્રિયાને શું કહેવાય, ખેડાણ કહેવાય। તો ખેડાણના વજન ખેતીના વજારો કયા કયા, હાર અરણ્યો અને દાંતી। તો પછી આપણે જોયું કે વાવણી અથવા રોપણી તો કે કોને કહેવાય, તો કે એમાં શું અગત્યનું હોય છે, તો સૌથી પહેલા શું જમીનને અથવા તો બીજનું શું કરવું, આપણે યોગ્ય પસંદગી કરવી, સારી ગુણવત્તાવાળી પસંદગી કરવી, એ માટે તો એના માટે શું ઉપયોગ થાય છે। જૂના જમાનામાં શું કરતો હતો કે ગળે આકારવું હોય એમાં ઠીક વાવણી દ્વારા કરવામાં આવતું, અને અત્યારના જે આધુનિક ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે એને શું કહેવાય છે, વાવણીઓ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ ત્રીજી પદ્ધતિ છે તો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, એટલે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર આપવું। વનસ્પતિ કુદરત તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહેવાય, એટલે કે વનસ્પતિ તંદુરસ્ત વિકાસ માટે શું જોઈએ, પોષક દ્રવ્યની જરૂર પડે તો એને શું કરવું પડે, આપણે પદાર્થોની માટીને ઉમેરવામાં આવે છે તો તેને કેવું કહેવામાં આવે છે, કૃત્રિમ ખાતર કહેવાય અથવા કુદરતી ખાતર કહેવામાં આવે છે। તો ભૂમિને પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, એટલે ભૂમિ કેવો છે અને પાકને કેવું કરે, ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે, એટલે પાકની વૃદ્ધિ માટે કેવું આવશ્યક। કેટલાક ક્ષેત્રમાં ખેડૂતો ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરવામાં આવે ઉછેરે છે, એટલે કે ઉછેરે છે, ખેતર ક્યારેય ખાલી છોડતો નથી, એટલે કે છોડતો નથી। કલ્પના કરો કરો કે પોષક દ્રવ્યનું શું થાય છે, પોષક દ્રવ્યનું શું થાય છે, એનો સતત પાકને ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્ય ઓછા થઈ જાય છે, એટલે પોષક દ્રવ્યો ઘટતા જાય ધીમે ધીમે। આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે, આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે, એટલે કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર આપે તો એને શું કહેવાય, કઈ પ્રક્રિયા કહેવાય, ખાતર આપવાની પ્રક્રિયા કહેવાય। અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડની નબળાઈ પણ પડી જાય છે, એટલે તો અકુદરતી એને યોગ્ય ના હોય એવા ખાતર ના આપો તો શું બજાય, નબળા પડી જાય। કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, કેવો છે, જૈવિક, એનું શું થાય,